गया था अरुणाचल प्रदेश साइकिलिंग ट्रिप में। 26 जानुआरी शुरुआत करी थी अने 30 पूरी थी थी, तो ये बाबत अमुक एचीवमेंट्स थया छे एनी वात करीश। पहला योगेश भाई तमने रूट विषे अने त्यानी बधी माहिती आपशे। हेलो एवरीवन, अरुणाचल प्रदेश आम तो लगभग 5 वर्ष पहला नक्की करी दू के जवू छे, पण रूट नक्की नतो थई शकतो के भाई वेस्टर्न साइड जवू छे के ईस्टर्न साइड जवू छे। પછી સૌ સંબંધથી નક્કી કર્યું કે આપણે એવી જગ્યાએ છીએ કે જ્યાં કોઈ ગયું ન હોય, ત્યાં તો બહુ ઓછા લોકો ગયા હોય। વેસ્ટર્ન પટ્ટો તો અરુણાચલનો અમે ટુરિસ્ટ માટે ફેમસ છે, તવાંગ અને બધું, એટલે અમે લોકોએ નામદફા પ્રિફર કર્યું, કેમ કે નામદફાની પોતાની ઘણી ખાસિયતો છે કે જ્યાં એક જ એવું જંગલ છે કે જ્યાં કેટ ફેમિલીના 4 સ્પીસીસ જોવા મળી શકે બધું, એટલે થોડીક લાલચ તો હતી જ કે એકાદ કેટ ફેમિલીનું એનિમલ જોવા મળી જાય। એ લાલચ અમે 8-1 જણા તો થોડા વહેલા પહોંચી ગયા હતા કે જંગલ ભ્રમણ કરી લઈએ, અને બીજા બધા સાથીઓ આવ્યા સાયકલિંગ કરવા માટે, એ પહેલાં થોડું જંગલ ફરી આવીએ કે એકાદ કંઈક જોવા મળે, પણ નિરાશ જ હાથમાં લાગી। 2 દિવસ રોકાયા પણ ક્યાંય મળ્યું નહીં જોવા, અવાજો ઘણા સાંભળ્યા અલગ અલગ। પછી અમારું સાયકલિંગનું ગ્રુપ આવી ગયું 25 તારીખે। અમારો આખો રૂટ હતો મિયાઉ ટુ અનીની, જે આખો ઈસ્ટર્ન સાઈડ કવર કરે છે સ્ટાર્ટ ટુ એન્ડ, કેમકે અનીની પછી કોઈ રોડ નથી ચાઇના બોર્ડર સુધી, બધું જંગલ જ છે। ગવર્મેન્ટના પ્રોજેક્ટ્સો ચાલુ છે, કદાચ આવનારા 8-10 વર્ષમાં ત્યાં કદાચ બોર્ડર સુધી રોડ બની જાય, પણ ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ત્યાં રોડ બનાવવા થોડા અઘરા જ છે, કેમ કે આખો પટ્ટો રેઇન ફોરેસ્ટ છે, વરસના 6-8 મહિના તો ત્યાં વરસાદ જ પડે છે। તો આ હતું ત્યાંની વિવરણ, અને શરૂઆત હતી અમે 25 તારીખે બધા ભેગા થયા, નક્કી કર્યું હતું કે 26 તારીખે આપણો 70મો ગણતંત્ર દિવસ ઉજવીને આપણે આપણું સાયકલિંગ સ્ટાર્ટ કરીશું। તો મિયાઉથી અમે લોકોએ સ્ટાર્ટ કર્યું સાયકલિંગ અનીની સુધી, જેમાં આપણા એક પિલગ્રીમ વચ્ચે આવી જાય છે પરશુરામ કુંડ, એની વિઝિટ કરી, અને 2 મોટા પાસ હતા, એક હવા પાસ અને એક માયોદયા પાસ। માયોદયા એ ઈસ્ટર્ન સાઈડનું સૌથી હાઈએસ્ટ પોઈન્ટ છે, લગભગ 2700-2800 મીટરની આજુબાજુ કાંઈક છે, અને એક જ એવી જગ્યા છે જ્યાં બરફ પડે છે, જેને બરફ પડીને સ્ટોર થાય છે। સ્નોફોલ તો ઘણા નાના નાના જગ્યા પર થાય છે, અને એક જ જગ્યા જ્યાં બરફ પડે છે ને સ્ટોર બી થાય છે, અને અમારા માટે સૌથી મોટી ચેલેન્જ જ એને સર કરવાની હતી, કેમ કે એનો 1-10 કિલોમીટરનો પટ્ટો એવો છે કે જ્યાં બરફ પડ્યા પછી પીગળતો નથી, ત્યાં રસ્તા આખા કાચ જેવા થઈ જાય છે, વ્હીકલની અવરજવર તો આખા પટ્ટામાં છે જ નહીં, બહુ ઓછી છે, મિલિટરીના વ્હીકલ સિવાય સિવિલિયન્સ વ્હીકલ તો બહુ ઓછા ત્યાં જાય, એટલે બરફ પીગળતો નથી જતો। તો 26 તારીખથી અમે લોકોએ સ્ટાર્ટ કર્યું। ડે 1 હતો અમારો મિયાઉ ટુ વકરો, જેમાં સૌથી શરૂઆતથી પહેલી ચેલેન્જ આવી ગઈ કે અમારે નદી ક્રોસ કરવાની હતી। તો બધી સાયકલો લઈને અમે લોકોએ નદી સુધી પહોંચી તો ગયા પથ્થરવાળા રોડમાં થઈને, કેમ કે પાક્કો રસ્તો કાં કાચો પગડંડી બી નથી, જાતે જ રસ્તો બનાવીને ત્યાં પહોંચવાનું હતું। એ નદી ક્રોસ કરી, એક હોડી હતી, લગભગ નદી હતી તો નાની જ, પણ 10-12 ફૂટ હતું, એટલે અમે લોકોએ હિંમત કરી નહીં કે કોઈ નાનો પટ્ટો શોધીને ચાલીને કે સાયકલ લઈને જઈએ, એટલે ત્યાંનો લોકલ એક હોડીવાળો હતો, ત્યાં મૂકીને અમે લોકોએ એટલો ભાગ ક્રોસ કરીને ત્યાંથી શરૂઆત કરી અમારી ત્યાંનું ઓરિજિનલ ટ્રાઇબ એરિયા જોવાની। ત્યાંનું કલ્ચર આજે બી થોડું જૂનું જ છે, જે સભ્ય સમાજ સાથે એટલું બધું મેચ નથી થયું, તો એમનું કલ્ચર જોતા ગયા, ગામો ફરતા ફરતા અમે લોકો વકરો કરીને વિલેજ છે ત્યાં પહોંચી ગયા। વકરોથી અમારું હતું ડિબાંગ, દિબાંગથી હતું અમારું, સોરી મિયાઉથી હતું દિબાંગ, અને દિબાંગથી હતું વકરો, વકરોથી તેજુ, વકરોથી તેજુની વચ્ચે મને પરશુરામ કુંડ અમને જોવા મળ્યા, કે જે આપણું હિન્દુઓનું પિલગ્રીમ સ્થાન છે, અને ત્યાં જ હવા પાસ પણ છે। હવે હવા પાસ એ દિવસે અમારું સૌથી મોટું ચેલેન્જ હતું, કે 800 મીટરની ચઢાઈ કરવાની હતી અમારે, અને એ ચઢાઈ અમારે બપોરે 2 વાગ્યા પહેલાં કંઈ પણ કરીને પૂરી કરવાની હતી, કેમ કે બાકીનું અંતર અમારે રાફ્ટિંગથી કરવાનું હતું। અમે લોકોએ થોડુંક થ્રિલ માટે રાફ્ટિંગ મૂકેલું હતું કે બાકીનું અંતર આપણે લોકો રાફ્ટ કરીને જઈએ નદીમાં થઈને, તો સમહાઉ 2 તો નહીં પણ 2:30 વાગ્યા જેવા અમે લોકો પહોંચી ગયા હતા ત્યાં, અને પછી રાફ્ટિંગ કરીને અમે અમારા ડેસ્ટિનેશન એ દિવસે પહોંચ્યા। એ પછી તો ઓલમોસ્ટ ત્યાં બધા રસ્તા તૂટેલા જ છે, એટલે સ્પીતિ વેલી જે મેં કરેલું હતું 2016માં એની યાદ અમને ત્યાં આવી ગઈ હતી, અને એ બધા અંડર કન્સ્ટ્રક્શન રોડ હતા બધા, એટલે એકલા પથરાઓ અને કિચડ ને એ બધું હતું, પણ એક વસ્તુ સારી હતી અમારા માટે કે સ્પીતિ વેલીની કમ્પેરમાં અહીંયા જંગલ હતું,
તો અમને અહીંયા ગ્રીનરી નદી આ બધું જોવા મળતું હતું, એ સ્થિતિમાં નહોતું જોવા મળ્યું. તો એ પૂરું કરતાં કરતાં અમે 9 દિવસ સાયકલિંગ કરી અને અનીની સુધી પહોંચી ગયા. અનીની પહોંચ્યા તો ત્યાં જાણવા મળ્યું કે ત્યાંનો ટ્રાઇક ફેસ્ટિવલ કરીને છે, ગ્રે ફેસ્ટિવલ એ લોકો ઉજવે છે. આપણું દિવાળીમાં જેમ આપણે એકબીજાના ઘરે જઈએ એ રીતે ત્યાંના આદિવાસીઓ જે સગાવાળા હોય એકબીજાના ઘરે જાય, ત્યાં ફેસ્ટિવલ ચાલતો હતો. અને કદાચ પહેલું જ ગ્રુપ હતું આટલું મોટું, જેથી એ લોકો જોઈને બહુ ખુશ થયા કે અહીંયા કોઈ આવ્યું એમ, અને અમને બધાને જ મહેમાન બનાવી લીધા એમના. તો એમની મુલાકાત બી અમારા માટે બહુ સારો પ્રસંગ રહ્યો. ઓવરઓલ જેટલાને બી મળ્યા બધા બહુ જ સારી રીતે વાતો કરતા હતા, અને સૌથી મોટો બેનિફિટ હતો કે એ લોકો હિન્દીમાં વાત કરતા હતા. એમની પોતાની ભાષા સિવાય એ લોકોએ કોમન લેંગ્વેજ હિન્દી જ રાખી છે, ફૂટેલું ફૂટેલું હિન્દી બોલે છે, પણ હિન્દી બોલે છે એટલે અમને કોમ્યુનિકેશન કરવામાં પણ સારું પડ્યું. આખી ટૂર દરમિયાન છે ને અમને 5-1 અચિવમેન્ટ થયા છે એની વાત કરીશ. એની પહેલાં આપણે એક વિડીયો જોઈ લઈએ. વૈભવ ખલો આઈડિયા આવી જાય, જેવી પીસી પૂરી થશે ને ત્યાં આપણે લેપટોપ મૂકીશો, તમને ફોટોગ્રાફ્સ અને વિડીયો બંને મળી જશે ત્યાં કોપી કરતો જતો. વિડીયો અને પિક્ચર્સ તમને પૂરું થાય એટલે ત્યાં મળી જશે. ટોટલ જે 5 અચિવમેન્ટ્સ છે એની હું સૌથી પહેલાં વાત કરીશ. મારા માટે તો 3G એક્સપેડિશન હતું. પહેલી વખતે મારો મોટો સંજીવ હતો સાથે, બીજી વખતે અજીત અમારા વાઈફ હતા, પણ આ વખતે અમે ટ્રાય કરી કે કાર્ય જે મારો 10 વર્ષનો કાર્ય છે એને સાથે લઈ જઈએ. અને અમારા સૌ માટે બધા માટે ગૌરવની વાત અને ગૌરવની વાત એ છે કે એને સક્સેસફુલી આ ફિનિશ કર્યું 500 કિલોમીટર. તમે રસ્તા અને ટેરેન બધું જોયું છે. તો કાર્ય ઇટાલિયા એ 10 વર્ષની ઉંમરે દુનિયાનો સૌથી નાની વયનો ઇઝ ધ યંગેસ્ટ ટુ રીચ અનીની, જ્યાં રોડ બંધ થાય છે જે ચાઇના બોર્ડર પર, તો એ અચિવમેન્ટ એનું થયું છે. તો એનું ખાસ એનાઉન્સમેન્ટ કરવું હતું. બીજું અચિવમેન્ટ અગેન અજીતાનું થયું છે. શી હેઝ બીકમ અગેન અ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ રીચ અનીની ફ્રોમ મિયાઓ, કે જે 500 કિલોમીટર અંતર કાપનારી શી ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન.
ત્રીજું એચિવમેન્ટ એ થયું છે કે અમારી સાથે રાજેશભાઈ જરીવાલા છે. ઇઝ એટ ધ એજ ઓફ 66 યર્સ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ટુ રીચ એટ ધ સેમ પ્લેસ. એટલે એમનું પણ આ એક એચિવમેન્ટ થયું છે. ત્રીજું અમે અમારા ફેમિલીનું એચિવમેન્ટ કે ફર્સ્ટ ફેમિલી આવી ત્યાં પહેલી વાર આખું ટુગેધર મમ્મી પપ્પા અને સન સાયકલ લઈને ત્યાં પહોંચનારું એ અચિવમેન્ટ છે. પાંચમું અચિવમેન્ટ અમારું એ છે કે વી આર ધ લાર્જેસ્ટ ગ્રુપ. આટલી મોટી સંખ્યામાં ત્યાં કોઈ ગ્રુપ સાયકલ લઈને પહોંચ્યું જ નથી. તો આ ખાસ પાંચ અચિવમેન્ટ છે જે અમારી સાથે શેર કરવા હતા. અને હું સૌથી પહેલાં અજીતાને કહીશ કે થોડા એના એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરે. મારી માટે મેઇન ચેલેન્જિંગ તો એ હતું કે કાર્ય અમારી સાથે હતો અને ડેન્જરસ હતા રોડ્સ અને કાર્યને પુશ કરવું ઇઝ વોઝ ધ મેઇન થિંગ. બટ એવું કંઈ કરવું નહીં પડ્યું અને ઉલટા એને રોકવો પડતો હતો કે તું પ્લીઝ થોડો ધીમે જા અને અમારી સાથે રહે. પણ એ હંમેશા આગળના ગ્રુપમાં જ રહેતો હતો. એટલે જ્યારે એક્સપેડિશન સ્ટાર્ટ થાય ત્યારે ગ્રુપ્સ પડી જાય થોડા બે ત્રણ કે સ્પીડવાળા એ આગળ હોય વચ્ચે હોય પછી અમે લોકો અમુક લાસ્ટમાં રહેતા હતા. કાર્ય હંમેશા આગળ જ જતો રહેતો. અને બીજા દિવસ મારે એક્સપિરિયન્સ થયો કે હું ડાઉનહિલ વખતે પડી ગઈ અને ની અને એલ્બોઝ પર સ્ક્રેચિસ પડ્યા અને છોલાઈ ગયું. બટ ગમે તે રીતે પૂરું કરવું હતું અને ટીમનો સપોર્ટ એટલો બધો હતો કે ગમે તે પ્રોબ્લેમ્સ આવે પણ બધા જ હંમેશા હસતા હસતા કે કંઈ નહીં થઈ જશે. ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ, અ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ. અને ત્યાંના લોકો પણ બહુ ડિફરન્ટ છે અને એ લોકો પાસેથી બહુ શીખવા મળ્યું છે કે જે આપણી અત્યારે બિઝી લાઈફમાં સિટી લાઈફમાં જોવા નથી મળતું. થોડું એડો નહીં કરીશ કે એ લોકો પાસે તમે એ શીખ્યા કે એ લોકોની વર્કિંગ સ્ટાઇલ. ત્યાંના લોકો અમારી સાથે હતા કેમકે ટેન્ટ લગાડવાના, કેમ કે આખો દિવસના સાયકલિંગ પછી અમે થાકેલા હોય ટેન્ટ લગાડવાના કિચનનું કામ એ લોકો કરતા હતા. પાંચ કે છ કે સાત જણની ટીમ હતી. પણ મ્યુઝિક વાગતું હોય એ લોકો મોબાઈલ ચાલુ કરી દે, મ્યુઝિક વાગતું હોય હસતા હસતા રમતા રમતા કામ કરે. એટલે અમે નીકળતી વખતે એ જ કહે ને કે અમે તમારી પાસેથી કંઈક શીખીને જઈએ છીએ. અમે ભલે સભ્ય સમાજના માણસો છીએ પણ વી આર ધીસ થિંગ વી આર લર્નિંગ ફ્રોમ યુ. એટલે એ બહુ મોટી વાત હતી. બીજી કાર્યની ચેલેન્જ મને અને અજીતાને એ સતાવતી હતી કે અમે સ્ટ્રેટેજી બનાવેલી ત્યારે કે તું આગળ રહેજે હું પાછળ રહીશ વચ્ચે કાર્યને રાખીશું. સ્ટ્રેટેજી બનાવી દીધી ભાઈ સ્ટ્રેટેજી ચાલે નહીં કેમકે અમારા બંનેની કેપેસિટી અલગ હોય એની અલગ હોય. વી ટ્રાઈડ અવર બેસ્ટ ટુ બી પેરેન્ટ્સ ઓન રોડ ફોર હિમ પણ એ ક્લિક નહીં થયું. અને હંમેશા 16 જણ શરૂ કરે સાયકલિંગ એટલે 3 કે 4 ગ્રુપ બની જાય પોતપોતાની કેપેસિટી પ્રમાણે. 3-4 જણ આગળ હોય, 3-4 જણ વચ્ચે હોય, થોડા પાછળ હોય. વી ઓલવેઝ યુઝ ટુ રીચ ઇન ફર્સ્ટ ગ્રુપ. છેલ્લો ગ્રુપ ઓલવેઝ 1 કે 1.5 કલાક કે 1.5 કલાક પછી પહોંચતું હોય તો યુ યુઝ ટુ રીચ ફર્સ્ટ ગ્રુપ જે પહોંચતું એમાં હતું. એટલે અમે જો એને સાથે હોતે એક દિવસ અમે ટ્રાય કરી કેમ કે એ દિવસે થોડો ડેન્જરસ રોડ હતો, તમે પકડી રાખ્યો એને તો એ દિવસે પરફોર્મ પ્રોપર આપી જ ન શક્યો કેમકે અમે સાથે હતા. હવે એકવાર ચેલેન્જ એવી આવી કે અમે એવું ડિસાઈડ કરેલું કે એ લોકો અમને ઇન્સ્ટ્રક્શન આપી હતી કે ત્યાંથી રસ્તો નાનો હોય, ખાલી 7-8 કે 8 કે 10 ફૂટનો જ રસ્તો હોય. એક સાઈડ પહાડ હોય, એક સાઈડ વેલી હોય, કે તમારે તમારી સાઈડ પકડી રાખવાની. એટલે આપણે લેફ્ટ સાઈડ આગળ જતી વખતે કેમકે સામેથી વેહિકલ આવતું હોય તો એ સપોઝ ઉપરથી નીચે આવતું હોય તો એને બ્રેક મારવામાં તકલીફ પડે. એટલે તમારે જ ઊભા રહેવાનું, અમને સ્ટ્રિક્ટલી ઇન્સ્ટ્રક્શન આપેલી તેના લોકલ ગાઈડે. તો મેં એને કીધું તું લેફ્ટમાં રહેજે. એ લેફ્ટમાં હતો તો થોડી વારથી તો આગળ વહેલી આવી. એટલે મેં કીધું ભાઈ તું રાઈટમાં જા. મને કે ડેડી તમે મને નક્કી કરો તમારે લેફ્ટમાં રહેવાનું કે રાઈટમાં રહેવાનું. મેં કીધું એવું નહીં, વહેલી હોય ત્યારે તારે રાઈટમાં જવાનું. તો જેવો રાઈટમાં રહ્યો એટલે સામેથી એક ગાડી આવી. એટલે મેં કીધું તું લેફ્ટમાં જા. એ પાછો ઊભો રહી ગયો. મને કે તમે ડિસાઈડ કરો તમારે શું કરવું છે. પછી થોડી વાર કન્ફ્યુઝ થયો અને પછી પાછળ એક મિલનભાઈ હતા કે તમે છોડો હું એને લઈ જાઉં છું. એ મારે એને લઈ ગયા અને એટલે મને અમને પછી રિયલાઇઝ થયું કે એ એકલો હતો એટલે એની રીતે ડિસિઝન લઈ શકતો હતો. અને ડાઉનહિલ આ બધી જગ્યાઓમાં ડાઉનહિલ છે ને, તમે ઉપરથી નીચે આવતો ને, દેટ ઇઝ ધ ટફેસ્ટ જોબ કેમકે એમાં તમારે કંટ્રોલ કરવાનું છે પાવરને. એટલે એ બહુ પ્રોપરલી કરતો હતો. મેં જોયું અમે તો બંને બહુ સાથે ફોટા પાડે છે પણ બેડ લક અમારે એ હતા કે કાર્યના સાથે ફોટા એક જ દિવસ પડ્યા છે, બાકીના 8-8 દિવસ અમારી સાથે હતો જ નહીં. એટલે આમ તો ફોટા ઘણા પડે છે, ફોટોગ્રાફર સાથે હતા પણ અમે પેલો મોબાઈલથી સેલ્ફી નહીં પાડતા હોય તો ખાલી અમારે બંનેના જ વધારે સાથે છે, એના છે જ નહીં. એક જ દિવસ અમારી સાથે હતો, એ બી 1/2 દિવસ. એટલે ઘણી વાર એવું થાય કે આપણે છોકરાઓને કંટ્રોલ કરીએ એની કરતાં એને જો છૂટા મૂક્યા આવી જગ્યાએ તો પણ એ કેમકે એને ખબર છે ડેન્જરની, એને શું પ્રોબ્લેમ છે ખબર છે. એ ડીડ ઇટ વેરી વેલ. તો હું કહીશ કે તારે થોડું બોલશે.
તારો એક્સપિરિયન્સ શેર કર. એ તો મજા આવે. કેટલા વર્ષથી સાયકલ ચલાવે છે? 2 વર્ષથી. અહીંયા સૌથી વધારે કેટલી સાયકલ ચલાવી તે સુરત માં? તો ઘરે થી ડુમસ સુધી જાવ ખાલી 20 કિલોમીટર માં. પર ડે? પર ડે જાય કે ખાલી વીક માં કેવી રીતે? સેટરડે સન્ડે જાવ. ક્વેશ્ચન આન્સર આપણે પછી ઘરે રાજેશભાઈ ને કહીશ કે એમનો એક્સપિરિયન્સ શેર કરે. જ્યારે આપણે મેન્ટલી સ્ટ્રોંગ હોઈએ ત્યારે એજનું કોઈ મહત્વ રહેતું નથી. એટલે માઇન્ડ ઓવર બોડી એ પ્રિન્સિપલ અને એકબીજાનો સાથ સહકાર અને પ્રોત્સાહનથી અમે ગમે એટલો ડિફિકલ્ટ અમારો ટ્રેક હતો એ આસાનીથી પાસ કરી શક્યા. પહેલા 2 દિવસ ટ્રેકિંગ કર્યું, 9 દિવસ અમે સાયકલિંગ કર્યું, એમાં લગભગ 15,000 મીટર અમે એલિવેશન ગેઇન કર્યું. રોજ એવરેજ તમે ગણો તો 3,000 લગભગ 1,500-1,700 મીટરનું ગેઇન હતું રોજનું. અને જેમ જગદીશભાઈ કહ્યું તેમ એની સાથે ડાઉનહિલ આવે અને રસ્તા એટલા બધા રફ અને રોક્સવાળા હતા કે તે વખતે પાણી કાઢાઓ કીચડ બધું જોયું, એમાંથી પાસ થવાની ચેલેન્જ પણ હતી અને મજા પણ એટલી જ હતી. હવે એવું લાગે કે વર્ષમાં 1-2 વખત સુધી જઈએ તો વાંધો નહીં આવે અને આપણું મેન્ટલ અને ફિઝિકલ પાવરની શું કેપેસિટી છે એનો અંદાજ આપણને આ એક્સપિરિયન્સ જ આવી શકે. થેન્ક યુ. અમારું લાર્જેસ્ટ ગ્રુપ ત્યાં પહોંચ્યું છે, હું રિક્વેસ્ટ કરીશ ગ્રુપમાંથી કોઈ એક જણ પોતાનો એક્સપિરિયન્સ શેર કરે. મારું સેકન્ડ એક્સપિડિશન હતું. 2016 અમે લોકો સ્પીટી વેલી ગયેલા હતા. તેના કરતાં એકદમ જ ચીડું હતું કારણ કે આ વખતે સૌથી નાનો ભાઈનો બી મારી સાથે હતો. આપણે રાજેશભાઈ જેરીવાલા જે સૌથી મોટા છે એ લગભગ છેલ્લા 20-25 વર્ષથી અમે એમને પાયનિયર તરીકે કહી શકીએ કે સુરતમાં સાયકલિંગ કલ્ચર લાવવા માટે એમનો બહુ મોટો ફાળો છે ને એમના 4-5 મીટરનો. અને ટફ હતું જ, ગમે તમે અહીંયા ધુમ્મસ જવા બી નીકળો કે ગમે ત્યાં નીકળો રસ્તા તો ઘણા ટફ હતા. અને સાથે ગ્રુપ છેલ્લા એટલા વર્ષથી અમારા સાથે સાયકલિંગ કરીએ છીએ ને બધાની હિંમત સાથે જોઈ, કોઈ એકબીજા નટકી જાય એટલે બાકી બધાની બ્રેક લાગી જાય શું થયું શું થયું. એના થોડા દિવસ પહેલાં બી આપણે એક્સપિરિયન્સ લેવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બી 182 કિલોમીટર્સ માટે બી અમે લોકો પ્રેક્ટિસ માટે નીકળી જ ગયા હતા. એ પણ એકદમ સક્સેસફુલી થઈ ગયેલું હતું. સાયકલિંગ ડિફિકલ્ટ તો છે જ કારણ કે એમાં અપીલ આવે છે ડાઉનહિલ આવે છે. અપીલ બધાને એમ લાગે છે કે અરે ચડી ચડીને થાકી જાય છે, પણ જ્યારે ડાઉનહિલ આવે છે ત્યારે ખરેખર એવું લાગે છે કે આ સૌથી મહત્વનું છે કારણ કે એમાં આખું ટોટલ બોડી કંટ્રોલ તમારે તમારી પાસે રાખવું પડે છે. અને અમે લોકો એટલા ખુશ છીએ કે એવરીબડી હેઝ ફિનિશ વેરી સક્સેસફુલી. અને હેડ્સ ઓફ ટુ કારિયા જે 10 જ વર્ષનો છે અને 2-3 દિવસ એ મારી સાથે બી હતો, વિપુલભાઈ અમારી સાથે બી હતો એન્ડ વી વોઝ સો હેપી કે એકદમ સ્ટ્રોંગલી ફિનિશ કરતો હતો. અને રાજેશભાઈ જેરીવાલા બી ડાઉનહિલ કરતા બી એકવાર જરા ફરી જવાના એમાં ઓલમોસ્ટ સાયકલ બી સ્લીપ થઈ ગયેલી હતી. ને ઇટ વોઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ એન્ડ વી આર વેરી હેપી કે અમે સક્સેસફુલી ફિનિશ કરી અને તમારી સામે પાછા બેસેલા છીએ. થેન્ક યુ. શું નામ તો? યસદી નોશે દપોટાવાલા. હજી કોઈ એક એક્સપિરિયન્સ શેર કરશે? અપૂર્વભાઈ. For me also this was like a English resort. It was a second expedition. I went to Manali to Leh. Different challenges. Manali to Leh, lack of oxygen, altitude sickness,
whereas this had its own challenges. It was nice and green, but very isolated. The eastern Arunachal population density is like, I think, 1% in 13 square kilometers area. So it's very isolated. Aam lage ke tamhe greenery mein jungle through jao, so par cycle karta karta tamhe ardho kalak bhi ekla ho to tamhe ek ek itno bhay rahe ki kahin jungle ho chhe janwar ho chhe aate, because it is at times jhaadon nahi ho chhe tamhe to divas na time bhi tamhe aam lage ke andhar ho thi kuch that's how that dense the forest was. Like SD rightly said ke it was the fact that the group has known each other for so long and supported each other from the youngest boy of 10 years to our senior cyclist, Mr. Rajesh Jariwala. We all got together and, you know, could successfully complete it. For me, like we discussed again, Karya and Rajesh Bhai were like extreme inspirational examples, because there's a 10-year kid who was doing it, and then there's another guy who's 66 years. So like a vast age difference, but both equally mentally tough and physically tough, and we were glad we could do it all together and, you know, be here. Thank you. પર્સનલી એક્સપિરિયન્સ તો અમારો ચોથા દિવસનો ચોથા દિવસે અમે લોકો તેજુથી રોઈંગ પહોંચ્યા. રોઈંગ પહોંચ્યા ત્યારે વેધર થોડું ક્લાઉડી થઈ ગયું અને ઠંડી બી વધી ગઈ હતી, અને ઇન્સ્ટ્રક્શન બી ગાઈડ તરફથી એવા મળ્યા હતા કે આની આગળનો આખો પટ્ટો ઠંડો જ છે, કારણ કે રોઈંગ પછી મહાદયા પાસ આવે છે અને પછી આખી દિબાંગ વેલી સ્ટાર્ટ થાય છે અને એ બધો ઠંડો એરિયા વધારે છે. પણ સ્વીટી વેલીને મનાલીને બધું કરેલું હતું એટલે ઠંડીનો ભય એટલો નહોતો અમને. પણ રોઈંગ પહોંચે એટલે ક્લાઉડી વેધર થયું ને રાત્રે વરસાદ પડ્યો, એટલે એ ત્યાં વરસાદ પડે એટલે એવું નક્કી ન હોય કે ક્યારે બંધ થાય, પણ સદનસીબે અડધો કલાક વરસાદ પડીને બંધ થઈ ગયો. પણ સવારે જ્યારે ઉઠ્યા એટલે ખબર પડી કે વરસાદ પડ્યો, એનો મતલબ કે ઉપર સ્નોફોલ થયો હોવો જોઈએ, એટલે બહુ એક્સાઇટમેન્ટ હતી કે ચાલો બરફ જોવા મળશે. અને 55 કિલોમીટરનો ટોટલ માયાદિયા પાસ હતો, જે એક દિવસમાં ત્યાં પૂરો કરવો અઘરો છે, એટલા માટે કે 4:30 વાગે તો ત્યાં સનસેટ થઈ જાય છે એટલે અંધારું થઈ જાય, અને અંધારામાં ક્યાંય બી એકલા નીકળવાની પરમિશન નહોતી અમને. અને જ્યારે અમે લોકો ટ્રેક એટલે ક્લાઇમ કરતા હોય તો સ્વાભાવિક છે કે એક કે બે મેક્સિમમ 3 જણ એવા હોય કે જે સાથે રહી શકે સ્પીડને એના લીધે, એટલે નક્કી એવું કર્યું કે આપણે 10 કિલોમીટર પહેલા એક નાનું જગ્યા હતી આપણે ત્યાં જ કેમ્પિંગ કરીએ, અને એવા ન્યૂઝ મળ્યા કે ભાઈ આખી કેમ્પની જગ્યા બરફથી ઢંકાઈ ગઈ છે. તો બહુ એક્સાઇટમેન્ટ હતું કે ચાલો આજે પહેલી વાર બરફમાં રહેવા મળશે. પણ ત્યાં પહોંચ્યા ને જે ઠંડી લાગી છે અમને, એ કે ટેમ્પરેચર ઓલમોસ્ટ 0 થી 0 ની આજુબાજુ જતું રહેતું, તો બધા ટેન્ટ આખી રાત બધા એક જ આવીને કીધું કે ભાઈ બહુ ઠંડી લાગી, કાલે રાત્રે ઊંઘ નથી આવી. અને બીજા દિવસે અગેઇન કે ઉપર સ્નો છે એટલે ફોટાને બધું પડાવવાની મજા આવશે. પહોંચ્યા પછી ઉપર લગભગ બપોરે 12 વાગ્યા જેવું અમે પહોંચી ગયા. ઉભા રહ્યા, ગ્રુપ ફોટો કર્યો, અને પછી એમણે કીધું કે હવે તમારે ઓલમોસ્ટ નીચે 40 થી 45 કિલોમીટર ડાઉન જ જવાનું છે. ડાઉન એટલે અમને બહુ હાશ થાય, પડવાનું ટેન્શન હોય એ સિવાય બીજું કોઈ ટેન્શન ન હોય, કારણ કે મહેનત ઓછી લાગે. પણ જેવું મહાદયા પાસ ક્રોસ કર્યો અમે એટલે ખબર પડી કે નીચે 8 કિલોમીટર સુધી બરફની ચાદર બની ગઈ છે રોડ ઉપર, એ કાચ જેવું નાનું પતલું લેયર, કેમ કે વેહિકલ ઓછા જાય છે એટલે પીગળતો નથી બરફ. અમને એમ કે કંઈ વાંધો નહીં, આપણે ધીમે 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 જે કરશું. પણ એ ધીમે ધીમે એમાં ઓલમોસ્ટ અમારામાંથી બધા જ પડ્યા. હું 3 વાર પડ્યા એમાં મને કમરમાં બહુ જોરમાં વાગ્યું, ત્યારે તો એવું થઈ ગયું કે હવે છોડી દઈએ, કેમ કે ઊભા બી નહોતું થવાતું. અને 6 કિલોમીટર કમ્પલસરી ગમે તેવું પેઇન થાય મને ચાલવું પડે એમ જ હતું, એટલે જેમ તેમ કરીને પૂરું કર્યું. 6 કિલોમીટર વોક કરીને 2 વાર પડ્યા, 3 વાર પડ્યા, કારણ કે પગ લપસી જ જાય. સાયકલના શૂઝ અમે લોકોએ ફ્લેટ લીધેલા હતા કે અમને સાયકલ જ કરવી છે ને, આપણે ચાલવું ક્યાં છે. તો એ ત્યાં અમને પહેલી વાર એવો એક્સપિરિયન્સ થયો કે બીજી વાર લઈએ તો થોડાક સ્પાઇકવાળા શૂઝ સાયકલમાં બી પહેરવાના. એ કર્યા પછી પેઇન કિલર લેવી પડી, અને ત્યાર પછી આખી ઓલમોસ્ટ છેલ્લા 5 દિવસ સુધી રોજ પેઇન કિલર લઈને જ પૂરી કરવી પડી. મારી સાથે વિપુલભાઈ હતા, એ બી પડ્યા, યશદી બી પડ્યા, કાર્ય
મારું પરફોર્મન્સ તો સારું જ હતું પણ તમારા બધાનો સપોર્ટ હતો એટલે સારું થયું. બધા જ પરફોર્મન્સ સારા હતા. નોટ અલોન મી. સ્પેશિયલ દિવસ આપણે બરફમાં રોકાયા ગયા તો પહેલા દિવસથી અમે લોકો ઓપરેટરને પૂછતા હતા બરફ જોવા મળશે, બરફ જોવા મળશે. બધા પૂછે તો કેમ કે આ મળશે તો આગળ મળશે. જેવો બરફ આવ્યો એવું કોઈ ટેન્ટમાં નહીં ગયું. જ્યાં કેમ્પ ફાયર હતો ત્યાં બધા બેસી રહ્યા બે કલાક ત્રણ કલાક. એ ખાવાનું ખાવાનું પૈચું એટલે સીધા બધા ટેન્ટમાં ઘૂસી ગયા. કોઈ બહાર બેઠું જ નથી ને ઠંડીથી બધા થીજી ગયા. નેક્સ્ટ ડે અમે સાયકલિંગ ચાલુ કર્યું તો અમારે જવાનું હતું 9 કિલોમીટર ક્લાઇમ. એમ કે ત્યાં બરફ જોવા મળશે તો ધીરે ધીરે બધા ચાલુ કર્યું. ત્યાં પહોંચ્યા, ફોટોગ્રાફી કરી. પછી જેમ યોગેશભાઈ કીધું કે બરફમાં સાયકલિંગ કરવા હતી, અમારો એક્સપિરિયન્સ હતો નહીં તો જેમ પહેલા બેચમાં નીકળ્યા તો ધીરે ધીરે આગળ ગયા તો બધા ધીરે હું પહેલા સ્લીપ થયો પછી આ ભાઈ સ્લીપ થયા તો ધીરે ચાલવા માંડ્યા બધા. તો એટલીસ્ટ અમે 6-7 કિલોમીટર ચાલીને એ આખો બરફનો એરિયા પાસ કરેલો. એ એક્સપિરિયન્સ સારો હતો. પહેલી વાર ડાઉનહિલમાં વોક કર્યું, એ અલગ એક્સપિરિયન્સ હતો અમારો. થેન્ક યુ. હું ખાલી બે શબ્દ કહીશ કે અમારા કેપ્ટન આવા એક્સપેન્ડિચર કર્યા કરે અને અમે આવી રીતના સાયકલિંગ કર્યા કરીએ અને અમને મજા આવે છે આવી સાયકલિંગ કરવાનો. એ બધા અમારા કેપ્ટનનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બીજી વાત ખાસ એ કરવી છે, ત્યાં કાસ્ટ સિસ્ટમ કરતા ટ્રાઇબ સિસ્ટમ છે. કાસ્ટ નથી, ટ્રાઇબ એટલે એરિયા. આ એરિયાના લોકો પેલા એરિયાના લોકો એવું જાતિ જેવું નથી ત્યાં. એટલે જેટલી ટ્રાઇબ એટલી લેંગ્વેજ. એટલે ઇન્ટર ટ્રાઇબ કમ્યુનિકેશન એ લોકો કરી ન શકે એટલે કોમન લેંગ્વેજ સેટ કરે એ લોકો હિન્દી. એટલે ત્યાં અમને એક માણસ એવો મળ્યો કે બહુ ઠંડી હોય ને તો ઉપર જંગલમાં જાય, ગુફામાં જાય, રીછને વગાડે બહાર ગુફામાંથી અને ત્યાં સૂઈ જાય. એટલે આવા માણસો છે ત્યાં. અને ત્યાં એક કોમન છે, પહેલા દિવસે છે ને જેવા એન્ટર થયા અરુણાચલ પ્રદેશમાં એરપોર્ટથી બહાર નીકળે જેવો ટ્રાઇબ એરિયા શરૂ થયો ને તો બધા બાઇક પર જતા હોય, ચાલતા જતા એમ બાજુમાં છરો લટકાવેલો હોય. બે જણ છરાવાળા હોય તો ત્રીજો ગન લઈને ફરતો હોય. મેં કીધું આ શું થઈ ગયું. પછી પૂછ્યું કોઈ તો કે અહીંયા બધા જ ગન રાખે અને બે ગન રાખે, એક મોટી નાની, અને બધા છરા લઈને જ ફરે. એટલે પહેલા એમ લાગ્યું કે વટ પાડવા કરતો છે અહીંયા બધા, એ તો ફરતા આપણને વટ પાડવા જતો હશે. પણ એવું નહીં, એમ કીધું જંગલમાં જ રહેવાનું છે. પણ એ માણસ માટે નથી કે એનિમલ્સ છે. પછી રસ્તામાં ત્યાં એવું છે, રસ્તા બહુ નથી. એટલે સપોઝ એક ગામથી બીજે ગામ જવું હોય તો 5 દિવસ લાગે, કોઈને 6 દિવસ લાગે, 30 દિવસ લાગે એવા બી ગામો છે. તો એ લોકો શું કરે, પહેરેલા કપડે નીકળી જાય, કંઈ હોય નહીં સાથે, કંઈ જ હોય નહીં. જ્યાં સાંજ પડે ત્યાં શેલ્ટર બનાવવાની ટેકનિક્સ એ લોકોને ખબર હોય, કયા ઝાડના પાન યુઝ કરવાથી જ્યાંથી ઠંડી ઓછી લાગે, શું ખાવું, શું શિકાર કરો, એવું જાતે બધું જાતે જ બધો વહીવટ કરી લે, કંઈ સાથે ન રાખે. એ લોકોમાંથી એક લોકલ માણસ અમને મળે, એમને એવું કીધું કે જો અમને ખાલી બહારની દુનિયામાંથી ફક્ત અમને મીઠું જ જોઈએ, બાકી કાંઈ અમારે જરૂરત નથી. કેમકે મીઠું ત્યાં થતું નથી, બાકી બધું જ એ લોકો ત્યાં સોલ્વ કરી નાખે. શેલ્ટર બી ત્યાં બાંબુના વાંસના પાંદડાના આ બધું લઈને એના ઘર બી આખે આખા બની જાય. ક્યાંય કોઈ બહારની દુનિયામાંથી એક વસ્તુની એ લોકોને જરૂર નહીં. ત્યારે શું સેટિસ્ફાઈડ, એટલા શાંતિથી જીવે છે. અને એ લોકોને ટુરિઝમ ડેવલપ થાય એમાં રસ જ નથી. આ પહેલી વાર મારા ધ્યાનમાં આવ્યું. વધારે લોકો જો આવતા હોય તો એ લોકોને નહીં ગમે, કે એ લોકોને એની દુનિયામાં જ રહેવું છે, એની રીતે જ જીવવું છે ત્યાં. એટલે એક અલગ વસ્તુ અમને એ જોવા મળી. તે ડોન્ટ વોન્ટ ટુ સ્પોઇલ ધ કલ્ચર એની ટ્રાઇબ સિસ્ટમ. બીજું સરકારના નિયમ જે હશે એમને કાંઈ લેવા દેવા નથી, તે ડોન્ટ કેર. ત્યાંના લોકલ પોલીસ સ્ટેશનમાં FIR નથી ફાટતી. એ લોકોના ઇન્ટરનલ પ્રોબ્લમ હોય, પણ એ લોકોની ઇન્ટરનલ સિસ્ટમ ટ્રાઇબની જે સજા આપવાની બધી એટલી અઘરી હોય છે કે ત્યાં લગભગ ક્રાઇમ સપાટી પર આવતા જ નથી. થતા હોય તો એ લોકો જાતે સોલ્વ કરે. એક ત્યાંના લોકલ માણસ મને એમ કહેતો હતો, મર્ડર બી થાય ને તો ત્યાં કોઈને મર્ડર લગભગ નથી થતા, થાય તો એ લોકો જાતે સોલ્વ કરે, એની સજા જાતે નક્કી કરે. અને સરકારે પણ એવું એક્સેપ્ટ કર્યું છે, એનો પણ ત્યાં આવું બધું આવી રીતે ચાલતું હોય છે. જે વર્ષો પહેલાં આપણે સાંભળતા હતા એ રીતે ત્યાં ચાલ્યો છે, એવી ત્યાં ચાલતું હોય છે. ખાસ તો અજિતાની ચેલેન્જ થોડી મારી એ કહેવી છે કે એઝ અ બિંગ ફિમેલ આટલા બધા બોયઝના ગ્રુપમાં સાથે રહેવું, એક તો એઝ અ બિંગ ફિમેલ આવી જગ્યાએ આઇસોલેટેડ જગ્યાએ, એ બી એક સેલ્ફ ચેલેન્જ થાય. બીજા દિવસે પડી અને ગોઠણ છું લાગ્યો, એલ્બોમાં છું લાગ્યું, છતાં બી શી કન્ટિન્યુ. તે દિવસે મને એમ લાગતું હતું કદાચ નહીં થાય, પણ શી કન્ટિન્યુ. કાર્યનો અમને થોડો ડર હતો કે પૂરું થશે નહીં, એના કરતાં બી ક્યાંક પડી ન જાય. વેલીની સાઈડમાં જતા હોય તો આમ સાઈડ દૂર નીચે નીચે દેખાય, થોડો ડર લાગે. પણ બહુ વધારે સાથે નહોતો એટલે એ બી અમારા બહુ મોટો ડર અમારા માટે નહોતો રહ્યો.
અલ્ટિમેટલી ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. અમે એ લોકો પાસેથી ત્યાંના લોકો પાસે ઘણું શીખીને આવ્યા છે, વેરી પ્લેઝન્ટ મેમરી. ઘણી અમે એક્સપેડિશન કર્યા છે. પહેલી વાર અમે નીકળતી વખતે એવું થઈ ગયું કે એક ઇમોશનલ બોન્ડ અમને ત્યાંના લોકો સાથે થઈ ગયો, એવી ફિલિંગ અમને ત્યાંથી આવતી. એટલું પ્લેઝન્ટ, એટલા ફ્રેશ લોકો, એટલા અમેઝિંગ માણસો ત્યાંના. એને દુનિયા સાથે કાંઈ લેવા દેવા, ત્યાં મોબાઈલ નેટવર્ક બી નથી આવતું. પોતાની રીતે લાઈફ જીવે છે, બહુ લેસ રિક્વાયરમેન્ટ લાઈફમાં. અને ખેતી કે એવું કરીને જીવે, શિકાર કરી લે, ખાવાનું મળતું હોય તો બીજું શું જોઈએ માણસ. એટલે એક્સપેક્ટેશન જ ઓછી એ લોકોને. સો દે આર સો હેપી. એક સૌથી સારી વસ્તુ જે અમારા માટે અનબિલીવેબલ અમને મળી ગઈ, બે હતી. એક હતી કે જે અમારો રોજ ગાઈડિંગ કરતો હતો જે છોકરો, એ અરુણાચલનો નેશનલ પ્લેયર હતો, નેશનલ ચેમ્પિયન હતો. ટોપ ફાઈવમાં એમાં એમટીબીમાં ને એ જીતે છે. એટલે અમારા માટે બહુ ગર્વની વાત કહેવાય કે એક નેશનલ લેવલનો પ્લેયર અમને રોજ ગાઈડ કરતો હતો, ઇવન સાયકલ પર. એને જોવાની જ મજા કંઈક અલગ હતી, કેમ કે એ પ્રોફેશનલ છે. અને બીજું સૌથી મોટી વાત તો ટીના મેની કરીને એક લેડી છે ત્યાંની, જે ફર્સ્ટ અરુણાચલ લેડી કે જેણે એવરેસ્ટ સર કરેલું છે. તો અમારું નસીબ હતું કે એણે જ એક નાની લોજ બનાવી છે 3 રૂમની, અમને ત્યાં રોકાવા મળ્યું અને એમની સાથે એક્સપિરિયન્સ શેર કરવા મળ્યું. અને જગદીશભાઈ જેમ કીધું કે જે પેલી ગુફામાં રીંછને બગાડીને સૂઈ જાય એ ભાઈ બીજા કોઈ નહીં પણ એ ટીના મેનના ડેડી જ હતા. તો એમની સાથે તો એક્સપિરિયન્સ અમારો ઘણો રહ્યો. ત્યારે ખબર પડી કે ચાઇના બોર્ડર પર આપણી ઇન્ડિયન મિલિટરીને બી જવું હોય તો એ લોકો વગર પોસિબલ નથી, કેમ કે ચાઇના બોર્ડર વેલી પહાડની પેલી બાજુ છે કે જ્યાં વરસાદ નથી પડતો, અને આપણી તરફ એકલો વરસાદ જ પડે છે. અને ત્યાં એટલા ઊંચા ઊંચા ઘાસ છે કે રસ્તા જેવું કંઈ છે નહીં. લોકલ ટ્રાઇબની મદદ વગર આપણી ઇન્ડિયન મિલિટરી બી ત્યાં બોર્ડર પર પહોંચી શકે એમ નથી. ક્વેશ્ચન કોઈ પૂછવાય તો કરી શકો છો. બુક અમારી ઈચ્છા છે, પણ વિડીયો અમારો પ્રોપર બનશે, કેમકે અમે એનું ડોક્યુમેન્ટેશન પ્રોપર કર્યું છે. પણ બધા કહેતો છે જ કે કરીએ, કેમકે એક્સપિરિયન્સ જ એવો છે કે એને બુકમાં કર્યો તો ઇટ્સ અ ગુડ થિંગ. તમે આ સજેશન સારું છે, અમે ધ્યાનમાં લઈશું. થેન્ક યુ સર. યોગેશભાઈ નેક્સ્ટ ટાઈમ ક્યાં જવાના છો? સર અમને એક સાયકલિંગ જ્યારે ચાલુ કરેલું હતું, મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો 2010માં કારગિલનો, લે ટુ કારગિલ. ત્યારે સાયકલ ગ્રુપ જેવું તો નહોતું, પણ અમે 2-3 મિત્રો નીકળી ગયા હતા પુણાના એક ગ્રુપ સાથે જોડાઈને. ત્યારે નક્કી કર્યું હતું કે ભાઈ લાઈફ સાયકલિંગ મિત્રને ગ્રુપ બનાવીએ સુરતમાં, કે જે સાયકલ વાળાને શું કામ કરે. અને બધા મિત્રો ભેગા થયા અને 2012માં પહેલી મનાલી લઈ કરી, એટલે અમને પછી જોયું કે હજી એક આપણે આગળ કરીએ. અમે સ્મિતિ વેલી કર્યું, મનાલી લઈ 2 વાર કર્યું, પછી સ્મિતિ વેલી કર્યું. ત્યારે નક્કી કર્યું કે હવે કંઈક ગ્રીન જગ્યા છે, ડેઝર્ટ બહુ ફરી લીધા. એટલે અમારા જે અક્ષયભાઈ કરીને છે ગ્રુપને, એમને અમને નામ દોફવાનું સજેશન આપેલું હતું. એટલે અમે અરુણાચલ પ્રિફર કર્યું. અને અરુણાચલ સાથે સાથે અમારી ઈચ્છા ભૂતાન જવાની પણ હતી. એટલે અમે લોકો 6 મહિના તો અમે લોકોએ ડિસ્કશન કે આપણે ભૂતાન કરવું છે કે અરુણાચલ કરવું છે. પછી એવા ન્યૂઝ આવ્યા કે ભાઈ આપણી અત્યારની સરકાર અરુણાચલ પર બહુ ફોકસ કરે છે, એટલે તેનું ડેવલપિંગ થોડું સ્પીડમાં ચાલુ થઈ ગયું છે. તો આપણે પહેલાં અરુણાચલ જઈ આવીએ, નહીં તો જે અત્યારની જે ઓરિજિનલ જે એનું બ્યુટી છે તે આપણને આવનારા વર્ષોમાં નહીં જોવા મળે. કેમ કે ત્યાં પ્રોજેક્ટ્સને ટુરિઝમ ચાલુ થશે એટલે ત્યાંનું કલ્ચર બદલાઈ જશે, ત્યાંના ટ્રાઇબ્સો બી સુધારવામાં સભ્ય સમાજ સાથે. એટલે એ કર્યું. હવે નેક્સ્ટ પ્રોગ્રામ કાં તો ભૂતાન કરીએ કે પછી યુરોપની કોઈ સાયકલ ટૂર કરવાનું વિચારીએ છીએ. એટલે બેમાંથી એક કરશું અમે આવનારા એકાદ 2 વર્ષમાં. બીજો અમને ખાસ અમે પૂછ્યું, આમ તો અમારો પોલિટિકલ કોઈ વ્યૂ ન હોય, પણ કે ભાઈ કેમ લાગે છે મોદી સાહેબનું, કેમ કે અમે જ્યાં ગયા ને ત્યાં રસ્તો પૂરો થતો હોય કે રસ્તા ન જતો હોય, પણ મોદી સાહેબનું હોર્ડિંગ હોય ત્યાંની યોજનાનું, એટલે યોજના બી એટલે આપણે એમ થાય કે આ માણસનું થિંકિંગ જુઓ. અને એ લોકોની રિક્વાયરમેન્ટ જેમ કીધું ને કે મીઠું મળે બીજું કાંઈ ન જોઈએ, તો ચાલો મીઠું મળી ગયું હવે શું છે, તો રસ્તા થઈ જાય તો બીજું કાંઈ ન જોઈએ, સેકન્ડ પ્રાયોરિટી રસ્તા. તો ત્યાં રસ્તાનું કામ સાહેબે જોરદાર ચાલુ કરી દીધું છે, અને ખબર છે આપણે ઇન્જેક્શન ક્યાં મારું. એટલે જેટલા બી લોકોને પૂછ્યું ને તો મોદી સાહેબના બધા વખાણ કરતા હતા. એટલે પાવર ત્યાં, જ્યાં જ્યાં પાવર નહોતો ત્યાં એ લોકો ફ્રી કનેક્શન શરૂ કરે, જ્યાં પાવર પહોંચી નથી શકતો ત્યાં એ લોકોએ સોલરથી પેલું કર્યું. એટલે ડેવલપમેન્ટ એ સાઈડ જ્યાં ક્યારેય ધ્યાન જ નહોતું અપાતું ત્યાં ધ્યાન અપાવવાનું શરૂ થઈ ગયું છે એ લોકોનું.
ફૂડ નો થોડો પ્રોબ્લેમ થતો હતો એટલે અમે થાકેલા હતા. અમારા હિતેશ અમારી સાથે છે અને અજિતા, અજિતા તો કુક કરતી જ હોય ઓબ્વિયસ, પણ હિતેશને બધા કુકિંગ શોખ છે એટલે અમે કુક લઈને ગયેલા. પણ પહેલા દિવસે એ લોકો પેલું બાફેલું ને એવું બધું બનાવે એટલે આમ તો તકલીફ થઈ કે આ શું ખાઈએ છે. પછી અજિતા એન્ડ હિતેશ હેઝ ટુ ગો ઇન ટુ ધ કિચન એન્ડ પછી એ લોકોએ હેલ્પ કરીને બે ત્રણ દિવસ થયું, બધું ફાઇન ટ્યુન થઈ ગયું એન્ડ દેન વી હેડ અવર ઓન ફૂડ. એમ બીજા કોઈ ક્વેશ્ચન? એક આપણે 5-10 મિનિટ વેઇટ કરવી પડશે, પેલા ફૂડ પેકેટ આવી રહ્યા છે.